લાખણી તાલુકાના નોણી ગામે એરફોર્સના સંપાદન કરેલી મિલકત આવેલ છે. ખોરાક પાણી વગેરે પશુઓને જીવવા યોગ્ય વ્યવસ્થા મળતી ન હોવાથી જીવદયા પ્રેમીઓ દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે મિલકત નાણા જાકોલ ચેકરા અને ગમુડા ગામની ગૌચર સરકારી પડતર વગેરે જમીન સંપાદન કરવામાં આવેલ હતી. ચારે ગામનો સીમાડો લાગતી સંપાદન થયેલ જગ્યા વિશાળ છે, જેમાં નાના નાના તળાવો મોટા પ્રમાણમાં ઝાડી ઝાકરા આવેલ છે. આ મિલકત સંપાદન થયા બાદ દિવાલ બાઉન્ડ્રી બનાવી દેવામાં આવેલ હતી, જેના કારણે દેશી ગાયો નીલગાયો વગેરે નાના મોટા પશુઓ અંદર રહી ગયેલ અને જગ્યા ઘણા વર્ષો સુધી પડતર રહેવાના કારણે પશુઓ પ્રાણીઓ અંદર જ રહેતા હતા. ત્યાં ઝાડી ઝાકરા તળાવના કારણે ખોરાક પાણી વગેરે પશુઓને જીવવા યોગ્ય વ્યવસ્થા મળી રહે તેવી હતી ને વિશેષમાં જીવદયા પ્રેમીઓ અને સેવાકીય સંસ્થાઓ સમયાંતરે જરૂરિયાત મુજબ પાણીના તળાવો હવાડા વગેરે ભરવાની ઘાસચારો નાખવાની વ્યવસ્થા કરતા રહેતા હતા, જેથી અબોલ જીવો જીવતા હતા. લાંબો સમય આ જગ્યા પડતર પડી રહેવાથી મોટી સંખ્યામાં પશુઓનો વધારો થઈ ગયો છે. એરફોર્સ જગ્યા છેલ્લા 20 દિવસથી ગાયોને બિલકુલ પાણી કે ઘાસચારો મળતું નથી. આ બોલવાનો આજુબાજુના ગામો તથા તાલુકાના જીવદયા પ્રેમીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ જ વાત સાંભળવામાં આવી નથી. આગથડા પોલીસ સ્ટેશનને રજૂઆત કરતા પોલીસ સ્ટેશન દ્વારા સ્થળ વિઝિટ કરેલ છે, પણ છતાંય આનું કોઈ નિરાકરણ આવેલ ન હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. જ્યારે લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આજે અમે મામલતદાર ઓફિસ આવેદન પત્ર આપવા આવ્યા હતા કે નોણી એરફોર્સમાં છેલ્લા 20-25 દિવસમાં નોણી જાકોર કમોડા કમોડી એ બાજુના જે ગોમડા છે ગોમડી આ બધા 5 ગામોનો 1992માં જમીન સંપાદન થયેલી છે એરફોર્સમાં, અને ત્યાં એ વખતે ત્યાં તળાવો અને આ બધો જંગલી એ વિસ્તાર હોવાના લીધે ત્યાં ગાયો અને નીલગાયોનું બહુ મોટા પ્રમાણમાં હતી. એના બાદ સરકારે ત્યાં આજુબાજુ 8 ફૂટનો વંડો કરી દીધો અને એના લીધે એનું રેસ્ક્યુ થયું નહીં, અને ત્યાંની સંસ્થાઓ જીવદયા પ્રેમીઓ ગાયોને અને નીલગાયોને જે ઘાસચારો દીધું એના પ્રમાણમાં આપતા હતા. પણ હવે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ત્યાં જે સરકારી કર્મચારીઓ છે એ લોકો દ્વારા તેમાં છેલ્લા 20 દિવસથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યાં ઘાસચારો મળતો નથી. આ બાબતે ત્યાં એસડીએમ અહીંના જે સરકારી કર્મચારી છે એ બધે ત્યાં સ્થળ વિઝિટ કરેલી છે, તેમ છતાં હજુ સુધી ત્યાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. તો અમે બધા લાખણી તાલુકાના જીવદયા પ્રેમીઓ સાથે મળી અને આજે મામલતદાર ઓફિસ આવેદન પત્ર આપ્યું છે કે સાહેબ ત્યાં વધુમાં વધુ જેટલું બને તેટલા ટૂંક જ સમયમાં ઘાસચારો અને પૂરતા પ્રમાણમાં અબૂલ પશુઓને પાણી મળી રહે અને એમના જીવ બચે તે માટે અમે બધા સાથે મળી અને આવેદન પત્ર આપ્યું છે. અને ગૌ માતાને પર થતા અત્યાચાર આ સરકાર બંધ કરે. આ સરકારે ગૌ માતાના નામે છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં અને 27 વર્ષથી ગુજરાતમાં બહુ મોટા પાયે આ લોકોએ એમના નામે ચરી ગાધું છે, તો એમને પણ ચરવાનું મળે ગાયોને એવી અમારી આશા અને અભિલાષા છે. આ બાબતે સરકાર અને તંત્ર એનું ફટાફટ વ્યવસ્થા કરે અને નિર્ણય અને આગામી સમયમાં જો આ બાબતે 2 દિવસમાં જો નિર્ણય નહીં આવે અને ઘાસચારો અને પાણી નહીં મળે તો એના પછી કલેક્ટરે આવેદન પત્ર આપવામાં નહીં આવે, પણ અમે ધરણા ઉપર ત્યાં બેસીશું એવી અમારી ખાસ રજૂઆત છે. BS9 TV ન્યૂઝ સાથે જનક સિવાઘેલા, થરાદ.